હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ રિદ્ધિઝ ક્રિએટિવ કિચન તો આજે આપણે પરંપરાગત શિયાળાનું મુખ્ય વસાણું અડદિયો બનાવતા શીખીશું અને તેની ખૂબ જ સરળ રેસીપી હું તમારા માટે લઈને આવી છું ખૂબ જ નવી ટિપ્સ અને ટ્રિક્સ સાથે આજે આપણે આ બનાવતા શીખીશું જેમાં ચાસણી પણ બનાવવાની કોઈ જ ઝંઝટ કરવાની જરૂર નથી જે ફર્સ્ટ ટાઈમ બનાવતું હશે તેને પણ એટલું જ પરફેક્ટ રિઝલ્ટ ચોક્કસથી મળશે એકદમ પોચો અને કણીદાર અડદિયો કઈ રીતે બની શકે તેના માટેની ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટિપ્સ સાથે મેં આ વિડીયો બનાવેલો છે તો ચોક્કસથી વિડીયોને અંત સુધી જોશો અને આ રેસીપીને એક વખત ફોલો કરી અને અડદિયો તમારા ઘરે ચોક્કસથી બનાવી જોશો સાથે આપણે અડદિયાનો સ્પેશિયલ મસાલાની રેસીપી પણ આ જ વિડીયોમાં જોવાના છીએ તો ચલો ફટાફટ આ શરીર માટે ગુણકારી અને તાકાત આપે તેવા વસણાની રેસીપી જોઈ લઈએ ફ્રેન્ડ્સ તમે રિધિસ ક્રિએટીવ કિચન પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય અથવા તો હજુ સુધી જો તમને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાયકોન પણ અવશ્ય પ્રેસ કરશો તો એકદમ પરફેક્ટ માપ સાથે આજે આપણે આ રેસીપી બનાવવાના છીએ ટોટલ સાતસો બત્રીસ ગ્રામ જેટલા એટલે કે સાડા સાતસો ગ્રામ જેટલા અડદિયા બનીને તૈયાર થાય છે તો ચોક્કસથી આ બધી જ ટિપ્સ અને ટ્રીક સાથે અને બધા પ્રોપર માપ સાથે બનાવેલા અડદિયાને એક વખત ટ્રાય કરી જોશો

હવે સૌથી પહેલાં ધાબો દેવાની પ્રોસેસ કરવાની છે તેના માટે આપણે માપેલા દૂધમાંથી જ ત્રણ ચમચી જેટલું દૂધ એક સોસપેનમાં લઈશું સાથે આપણે માપેલા જ ઘીમાંથી ત્રણ ચમચી જેટલું ઘી ઉમેરીશું હવે આપણે ગેસની ફ્લેમને ચાલુ કરી દઈશું અને આ બેય વસ્તુને એકદમ પ્રોપર રીતે મિક્સ કરી અને એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરવાનું છે તમે જોઈ શકો છો કે આપણા મિક્સરમાં ઉભરો આવવા લાગ્યો છે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને હવે તે આપણે એક મોટા વાસણમાં લઈ લઈશું હવે તેની અંદર આપણે અડદનો લોટ ઉમેરી દઈશું અને ચમચેથી પેલા એકદમ પ્રોપર રીતે બધું જ મિક્સ કરી દઈશું લોટ ક્યાંય પણ કોરો ન રહી જવો જોઈએ આ મિક્સર સાથે લોટને એકદમ વ્યવસ્થિત રીતે બ્લેન્ડ કરવાનો છે મિક્સર આપણું મિક્સ થઈ ગયું છે હવે હાથની મદદથી આપણે હથેળીઓ વડે લોટને આ રીતે મસળી લઈશું આ પ્રોસેસ કરવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આનાથી જ આપણા અડદિયામાં એકદમ પ્રોપર કણિયો પડશે અને દાણેદાર અડદિયાનું રિઝલ્ટ તમને મળશે હવે આમાં પ્રોપર આ મિક્સર છે કે નહીં એ ચેક કરવા માટે આ રીતે આપણે હથેળીથી થોડી મુઠ્ઠી વાળીશું તમે જોઈ શકો છો એકદમ પ્રોપર મુઠ્ઠીઓ વળી જાય છે આટલું મિક્સર દૂધ અને ઘીનું આમાં હોવું જ જોઈએ હવે એને બંને હાથેથી આ રીતે એકદમ પ્રોપરલી દબાવી દઈશું અને હવે આપ મિક્સરને પંદરથી વીસ મિનિટ માટે આ જ રીતે રેવા દેવાનું છે તો આપણી લોટમાં ધાબો દેવાની પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ છે તો પંદરથી વીસ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે હવે આપણે લોટને ચાળી લેવાનો છે એના માટે આ રીતની કોઈ ચાળણી લઈશું અને લોટને તેની અંદરથી ચાળી લઈશું તો આપણો બધો જ લોટ એકદમ પ્રોપર રીતે ચડાઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે એમાં ખૂબ જ સરસ મજાની કણીઓ પડી ગઈ છે અને બધો જ લોટ એક સમાન થઈ ગયો છે હવે આ રીતનું કોઈ નોન સ્ટીક પેન અત્યારે મેં લીધેલું છે અડદિયાનો બેસ્ટ રિઝલ્ટ જો તમારી પાસે લોખંડની કઢાઈ હોય તો તમે એમાં બનાવશો તો બેસ્ટ રિઝલ્ટ મળશે સાથે આપણે અત્યારે ચાલીસ ગ્રામ જેટલો ગુંદર લીધેલો છે માપેલા જ ઘીમાંથી આપણે પેલા થોડું ઘી ગરમ કરવા માટે મૂકીશું અને સૌથી પહેલા આપણે તેમાં ગુંદર ફોડી લઈશું એક સાથે એક જગ્યાએ આપણે ગુંદરને ઢગલો કરી દઈએ જેથી એ આપસમાં ન જાય આ રીતે છૂટો છૂટો તેને ઘીમાં વેરવાનો છે અને બધો જ ગુંદર પ્રોપર રીતે ફૂટી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે આછો ગુલાબી રંગનો થાય ત્યાં સુધી આપણે ગુંદરને રેવા દઈશું તમે જોઈ શકો છો એકદમ પ્રોપર રીતે તે ફૂટી ગયો છે અને એક એક દાણો છૂટો છૂટો છે આજ રીતે આપણે બધો જ ગુંદર સૌથી પેલા ફોડી લઈશું ગુંદર ખાવાથી કમરના અને પગના દુખાવા ખૂબ રાહત રહે છે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણે ગુંદર બધો જ ફૂટી ગયો છે અને એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયો છે હવે તેજ જ ઘીની અંદર આપણે બાકીના વધેલા ઘીમાંથી ઘી ઉમેરી દઈશું અને ફક્ત એક થી બે ચમચી જેટલું ઘી બચાવીને રાખવાનું છે જે આપણે નેક્સ્ટ આગળ પ્રોસેસ કરીશું તો આટલું ઘી આપણે તેમાં રેવા દીધેલું છે અઢીસો ગ્રામ ઘી પણ આટલા લોટ સાથે એકદમ પ્રોપર માપ છે તે આ વધારે પણ નહીં થાય અને ઓછું પણ નહીં થાય હવે તેની અંદર આપણે જે લોટને ચાડીને રાખેલો છે તેને ઉમેરી દઈશું અને લો ટુ મીડિયમ હાઈ ફ્લેમ પર જ આપણે આ પ્રોસેસ કરવાની છે હવે તમે જોઈ શકો છો લગભગ સાત થી આઠ મિનિટ જેવો ટાઈમ થયો છે અને એકદમ ધીરા તાપ્યા લોટને શેકાતા શેકાતા હવે લાગ્યો છે અને વજનમાં હલકો થવા લાગ્યો છે એજ સોસ પેનની અંદર જે આપણે માપેલું ઘી છે એ જ રાખેલું છે એમાંથી જ ઘી લીધેલું છે આ એક ચમચી જેટલું ઘી તેમાં લઈશું અને જે બાકી બચેલું દૂધ હતું એમાં ઉમેરી દઈશું અને આ મિક્સરને આપણે ધીરા ગેસે એકદમ સરસ રીતે ગરમ થવા દેવાનું છે પહેલાં એક ઉભરો આવે ત્યાં સુધી હાઈ ફ્લેમ પર તેને થવા દઈશું અને સાથે સાથે આપણે લોટને પણ વચ્ચે વચ્ચે હલાવતા રહીશું લોટ જ્યાં સુધી શેકાશે ત્યાં સુધીમાં આપણે દૂધ અને ઘીનું મિક્સર પણ એકદમ સરસ પ્રોપર રીતે ઉકળી જશે આપણે આમાં માવાનો ઉપયોગ કરવાના નથી એટલા માટે જે આ મિક્સર આપણે ઉમેરીશું તેનાથી જેના ટેસ્ટ અને ટેક્સર બંનેમાં ડિફરન્સ આવશે અને ટેસ્ટ તમને એકદમ પ્રોપર માવા જેવો મળશે હવે આને એક ઉભરો આવી ગયો છે એટલે ધીરા તાપે થવા દઈશું અને આપણો લોટ છે તે પ્રોપર રીતે શેકી લઈશું તો તમે જોઈ શકો છો આપણે ધીરા તાપે શેકતા શેકતા લોટ એકદમ સરસ મજાનો બદામી રંગનો થવા આવ્યો છે અને એકદમ જ હલકો થઈ ગયો છે આપણું દૂધનું મિક્સર પણ એકદમ પ્રોપર રીતે ઉકળી ગયું છે અને ધીરે ધીરે કરીને આપણે આ જે લોટ શેકીને રાખેલો છે તેની અંદર આપણે તેને ઉમેરતા જઈશું અને જેવું આ મિક્સર ઉમેરીશું કે તેમાં ઉભરો આવવા લાગશે અને લોટનો કલર પણ ચેન્જ થઈ જશે તમે જોઈ શકો છો એકદમ વ્યવસ્થિત રીતે આપણું દૂધ છે તે એમાં મિક્સ કરી દીધેલું છે આપણે અને લોટ એકદમ ફૂલીને ડબલ થઈ જશે તો હવે આપણે અડદિયાનો સ્પેશિયલ મસાલો બનાવી લઈએ એક તજનો ટુકડો અને પાંચથી છ લવિંગ લીધેલા છે તેને પ્રોપર રીતે આપણે ક્રશ કરી લઈશું આ રીતે મસાલાનું પ્રમાણ પણ તમે વધારો ઓછું કરી શકો છો એક જાવંત્રીનું ફૂલ લીધેલું છે અને એક મીડિયમ સાઇઝનું જાયફળ લીધેલું છે સાથે આપણે પંદરથી સત્તર જેટલા કેસરના તાતણા લીધેલા છે તેને પણ સાથે જ ઉમેરી દઈશું અને સાતથી આઠ નંગ જેટલી લીલી એલચી લીધેલી છે તેને આપણે ફોડીને તેના દાણા પણ તેમાં સાથે ઉમેરી દઈશું તમારે આની સાથે અજમો અને મરીના દાણા લેવા હોય તો તમે એ પણ લઈ શકો છો તો આપણો અડદિયાનો સ્પેશિયલ મસાલો એકદમ ફ્રેશલી જાને બનાવવાનો છે જેથી એની ફ્લેવર ખૂબ જ સરસ આવશે તો રેડી થઈ ગયો છે અને આપણું લોટ ટુ મિક્સર પણ એકદમ પરફેક્ટ રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની તેમાં દાણા પડ્યા છે અને કલર પણ એકદમ જ પરફેક્ટ આવી ગયો છે હવે તેની અંદર આપણે કાજુ અને બદામના આ રીતે પીસીસ કરીને રાખેલા છે તેને ઉમેરીશું ડ્રાય ફ્રૂટ્સમાં તમે તમારે મનપસંદ કોઈ પણ ડ્રાય ફ્રુટ્સ અને ગમે એટલી ક્વોન્ટિટીમાં પણ ઉમેરી શકો છો અને બનાવેલો તાજો મસાલો છે તે બધો જ આમાં ઉમેરી દઈશું આ મસાલાના પ્રમાણથી અળદિયો છે તે નાનાથી લઈને મોટા સુધી બધા જ ખાઈ શકે એટલા પ્રમાણમાં જ ઉમેરેલો છે તમે તમારા ટેસ્ટમાં વધારે ઓછું કરવું હોય તો તમે એ કરી શકો છો અત્યારે આ બધું જ માપ એકદમ પ્રોપર છે આનાથી એકદમ બેલેન્સ અડદિયો બનશે અને બધી જ વસ્તુને એકદમ પ્રોપર રીતે મિક્સ કરી દઈશું અને એકાદ મિનિટ માટે ઘીમાં થોડું શેકી લઈશું આપણે કારણ કે આપણે ડ્રાય ફ્રૂટ્સને પણ તળેલા નથી ઘણા લોકો ઘીમાં ફ્રાય કરીને પણ ઉમેરતા હોય છે તો આપણું લોટનું મિક્સર છે તે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે ફક્ત એકથી બે મિનિટ આપણે આને આ જ રીતે થવા દઈશું હવે આપણે ગેસની ફ્લેમ ને બંધ કરી દઈશું આપણું લોટ નું મિક્સર પ્રોપર રીતે બની ગયું છે હવે આપણે તેને ગેસની ફ્લેમ પરથી નીચે ઉતારી લઈશું અને એકદમ સરસ રીતે આપણે તેને મિનિટ માટે આ રીતે હલાવતા રહીશું જેથી એ ઠંડુ પડી જાય હવે તેની અંદર આપણે અને ગંઠોળાનો પાવડર છે બંને મેં અડધી થી પોણી ચમચી જેટલો લીધેલો છે તેને પહેલા ઉમેરી દઈશું આયુર્વેદિક ઓસળિયામાં અત્યારે આપણે ત્રણ ઓસળિયા લઈ રહ્યા છીએ તમારે એના સિવાયના પણ લેવા હોય તો પણ લઈ શકો છો તમારે સતાવરીનો પાવડર અશ્વગંધાનો પાવડર સફેદ મૂસળી એ બધું ઉમેરવું હોય તો પણ નાની અડધી ચમચી જેટલા બધા જ ઉમેરી શકો છો સૂઠ અને ગંઠોળ આપણે પ્રોપર મિક્સ થઈ ગયા છે હવે તેની અંદર આપણે એક નાની ચમચી જેટલું બતરીશું અથવા તો આને પીપળી મૂળનો પાવડર પણ કહે છે તેને ઉમેરીશું કાટલું પણ કાટલું તરીકે પણ ઓળખાતું હોય છે તે એને ઉમેરીશું અને એકદમ પ્રોપર રીતે તેને પણ મિક્સ કરી દઈશું આ ત્રણેય પાવડર આપણે હલકું ગરમ મિક્સર હોય ત્યારે ઉમેરેલા છે જેથી તેની સુગંધ છે તે અગબંધામાં રહે અત્યારે ગ્રામ ગ્રામ લોટની સામે જેટલી ખાંડ લીધી છે આ એકદમ પરફેક્ટ સ્વીટ થશે ગળિયું પણ નહીં અને મોરું પણ નહીં ખાંડને આપણે આ રીતે મિક્સર જારની અંદર લઈ લઈશું અને એકદમ પ્રોપર રીતે તેનો પાવડર કરી લઈશું ખાંડ આપણી દળાઈ ગઈ છે આ ખાંડનું પ્રમાણ પણ એકદમ પરફેક્ટ છે તમે વધારે ઓછું ચોક્કસ એને કરી શકો છો હવે આપણા લોટનું મિક્સર ચેક કરી લઈએ લગભગ દસ થી પંદર મિનિટ જેટલો ટાઈમ થયો છે અને શિયાળાની ઠંડી વધારે છે એટલા માટે આ તરત જ ઠરી જશે તો આપણું મિક્સર છે તે એકદમ પ્રોપર ઠરી ગયું છે આપણે ચેક કરી લઈએ જો આપણે આંગળી પણ સહન કરી શકીએ એટલું છે હવે તેની અંદર આપણે આ ગુંદર જે આપણે તળીને રાખેલો છે તેને ઉમેરીશું અને મિક્સર ઠંડુ થઈ ગયા પછી તમે ગુંદર ઉમેરીશો તો ગુંદરની ચીકાશ પણ અળદિયામાં નહીં આવે અને અત્યારે આપણે ગુંદર આખો જ રાખેલો છે તમારે ક્રશ કરીને નાખવો હોય તો તો એમ પણ તમે કરી શકો છો હળવા હાથે આપણે આને મિક્સ કરી દઈશું આ રીતે કરવાથી બિલકુલ ચીકાશ નહીં આવે અને એકદમ છૂટો અને કણીદાર આપણને અળદિયો મળશે તમે જોઈ શકો છો ઘીનું પ્રમાણ પણ એકદમ પરફેક્ટ છે હવે આપણે તેની અંદર જે દળીને ખાંડ રાખેલી છે તેને ઉમેરી દઈશું ખાંડ ઉમેરતી વખતે ચોક્કસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે મિક્સર તમારું ગરમ ન હોવું જોઈએ આ રીતે બનાવવાથી ખૂબ જ સરળ રીતે અને એકદમ પરફેક્ટ અળદિયા બને છે જામનગર સાઈડ તમે આવો તો અળદિયા બે રીતે બનતા હોય છે આ રીતે કાચી ખાંડના અને ચાસણીવાળા તો અત્યારે આપણે જે અડદિયો બનાવેલો છે તે એકદમ સરળ રીતે અને જે પહેલી વખત બનાવતા હોય એ પણ આસાનીથી બનાવી શકે એ રીતે બનાવેલો છે તો ચોક્કસથી આ રેસિપીને એક વખત ટ્રાય કરી જોજો ખૂબ જ ટેસ્ટી અડદિયા બને છે આપણે આ મિક્સરને હવે આપણે એક થાળીની અંદર ટ્રાન્સફર કરી દઈશું અને એકદમ ઠંડુ થઈ જાય એની પહેલા આપણે થોડો શેપ આપવો પડશે નહીં એ સેટ થવા લાગશે અને જે આ કાચી ખાંડનો અડદિયો છે તમારે આ રીતે ન વાળવો હોય તો તમે તેને થાળીમાં પાથરીને સેટ કરીને સર્વ કરી શકો છો તમે જોઈ શકો છો તો ફટાફટ આપણે બધા જ અળદિયા આ રીતે વાળી લઈશું ઉપર આપણે કાજુથી ગાર્નિશ કરી દઈશું ગરમા ગરમ પણ આ એટલો ટેસ્ટી જ લાગે છે તો તમે જોઈ શકો છો આપણા બધા જ અળદિયા એકદમ પ્રોપર રીતે વળાઈ ગયા છે અને મિક્સર છે તે હજુ વધારે ઠંડુ થઈ ગયું છે અને શેપ એકદમ પ્રોપર રીતે તે હોલ્ડ કરી શકે છે તો આપણા અડદિયા એકદમ ડિલિશિયસ રેડી થઈ ગયા છે અને તમે પંદરથી વીસ દિવસ માટે આરામથી એન્જોય કરી શકો છો તો આપણા બધા જ અડદિયા પ્રોપર રીતે વળાઈ ગયા છે અને રેડી થઈ ગયા છે ચોક્કસથી આ રેસિપીને એક વખત ટ્રાય કરી જોશો વખત ટ્રાય કરી જોશો ખૂબ જ સરળતાથી અને ખૂબ જ ટેસ્ટી બને છે આ જ રીતે રિદ્ધિશ ક્રિએટિવ કિચન સાથે જોડાયેલા રહેશો ફરીથી મળીશું ફ્રેન્ડ્સ આવજો જય શ્રી કૃષ્ણ